ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરના બગીચામાં સફેદ માખીએ આતંક મચાવ્યો છે ખેડૂતોએ સફેદ માખીને મારવા મોટા પ્રમાણમાં દવાનો છંટકાવ કર્યો આમ છતાં નાળિયેરનો પાક બેસતો જ નથી દરિયાકાંઠાનું હવામાન અને ખારું પાણી માફક હોવા છતાં નાળિયેરનું ઉત્પાદન ન થતાં ખેડૂતોને ભારે ખોટ સહન કરવી પડે છે સફેદ માખીના રોગથી પરેશાન ખેડૂતો ના છૂટકે ભારે જતન કરીને ઉછરેલી નાળિયેરી પર કરવત ચલાવવા મજબૂર બન્યા છે આ નાળિયેરીના પાકમાં નુકસાન સહન કરનાર ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે દરિયા કિનારે આવેલો ગીર સોમનાથ જિલ્લો વ્યાપકપણે લીલા નાળિયેરની ખેતી માટે સુવિખ્યાત હતો પરંતુ છેલ્લા એક દોઢ વર્ષથી સફેદ માખીએ આ સમગ્ર જે નાળિયેરના બગીચા છે એનો ધ્વંસ કર્યો છે હાલ ખેડૂતો પોતાની જાતે પોતાના નાળિયેરના વાહ સોયા પાક જે છે ઝાડ છે એ બધાને કાપી રહ્યા છે દુઃખી હૃદયે ખેડૂતો હાલ કઈ પરિસ્થિતિમાં છે આપણે મળીએ ખેડૂતોને જે નાળિયેરના ઝાડ કાપવા પડે છે કારણ શું છે એ માટે કાપવા પડે છે કે આ બે વર્ષથી સફેદ માખી પ્રમાણમાં બહોળા પ્રમાણમાં એટેક કર્યું છે કે એમાં આ આઠ મહિનાથી તો નારિયેલીમાં કોઈ ઉત્પાદન જોવા મળતું નથી કોઈ સ્પ્રે આપવાથી કોઈ રિઝલ્ટ મળતું નથી ને એટલું બધી આ સફેદ માખી એટેક કર્યું છે કે એમાં આઠ મહિનાથી એક ત્રોપો ફાલ જ નથી આવ્યો તો એમાં એવું છે કે એ ફાલ નથી તો અમને અત્યારે એના ખર્ચા કે કોઈ પોસાતા નથી એના માટે થઈને અમારે કટિંગ કરી નાખવું પડે છે આ પશુ કેસો સરકાર આમાં શું મદદ કરી શકે અને અપેક્ષા શું છે તમારી હજી સુધી તો દોઢ વર્ષની અંદરમાં કોઈ રાહત કઈ થઈ નથી અને હજી સુધી એમનો ખેડૂત દવા છાંટે અને નારેડી કાપવાનું કામ ચાલુ કરી દીધું સફેદ માખી આવી તે પછી ઉત્પાદન ખેડૂતનું ઘટી ગયું છે અત્યારે નારેડીમાં એક રૂપિયાની આવક નથી આમો ખેડૂત ખર્ચો કરે દવા છાંટવાનો ચાલીસ પચાસ પચાસ હજાર રૂપિયાના પંપ બનાવ્યા દવા છાંટવાના સ્પ્રે માટે હજી સુધી કોઈ રિઝલ્ટ મેળવ્યું નથી હવે નારેડી અત્યારે કપાવાનું ચાલુ કરી દીધું કટી ખાસ કરીને આપણા જિલ્લામાં દરિયા કિનારો છે પાણી મીઠા નથી નાળિયેરીને અનુરૂપ હતા ઈ પાકે હવે નાશ થવા જઈ રહ્યો છે ખેડૂતને શું તકલીફ છે ખેડૂતને ઘણી બધી તકલીફ છે ને

એટલે હવે એનું કોઈ મેળ જ નથી આવતો રિઝલ્ટ એટલે હવે તો કાપે છે હવે આમાં સરકાર મદદ કરે દવા બવા શોધે ને કઈક સટાવે તો ફાયદો થાય બાકી કઈ રાહત થાય નથી રડેરી બાળકની જે મુછેરી હોય માથે કરવત મૂકવું પડે ખેડૂત નું દિલ શું ખેડૂત નું દિલ તો બહુ જ ભાઈ બીજું કરે પણ શું ખેડૂત બીજું કઈ થાય જ નથી તો આમાં કોઈ ધ્યાન દેતા નથી સરકાર તો આપણે તો જ કરવાનું રહી ને નાળિયેરી તાત્કાલિક ધોરણે સરકાર આ બાબતે જો યોગ્ય કાર્યવાહી અને માર્ગદર્શન આપે તો ખેડૂતો બચી શકે બાકી હાલ તો ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીના બગીચાઓ ભારે માત્રામાં કપાઈ રહ્યા છે યોગેશ જોશી ટીવી નાઇન ગીર સોમનાથ